हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप यूनिट वन नी एक्टिविटी एट भणीशू। तेनो पाठ नू नाम छे इट वॉज कोल्ड डे, ठंडी नो दिवस हतो। लास्ट ईयर देर वॉज वन रियली रियली बेड डे, इट वॉज मंडे। लास्ट ईयर એટલે કે ગયા વર્ષે ખરેખર એક દિવસ ખૂબ જ બહુ ખરાબ હતો। ઇટ વોઝ મંડે, અને તે દિવસે સોમવાર હતો। યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ। કે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે દરરોજ, આમ તો કે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા। ઇટ વોઝ રિયલી કોલ્ડ, અને તે દિવસ ખરેખર ખૂબ જ ઠંડુ હતું અથવા તો ઠંડી હતી। ઇટ વોઝ રેનિંગ અ લોટ, અને એ દિવસે ખૂબ જ વરસાદ પડતો હતો। ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, અને બહાર ખૂબ જ અંધારું હતું। ધેર વોઝ નો સન શાઇન, અને તે દિવસે સૂર્યનો પ્રકાશ એટલે કે સૂર્યનો તડકો પણ ન હતો। આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેર નોટ એટ સ્કૂલ બીકોઝ દે વેર સિક, કે આઈ થિંક એટલે કે મેં એવું માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા। દે વેર એટ હોમ, તેઓ ઘરે હતા। મે બી દે વેર ઇન બેડ, અને કદાચ તેઓ પથારીમાં હતા। મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, કે મિસ્ટર જોશી એ અમારા શિક્ષક છે, અમારા વર્ગ શિક્ષક છે। હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ હંમેશા નિશાળે હોય છે। હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, અને સોમવારે તો એ ક્યારેય ઘરે હોતા જ નથી। લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, અને ગયા સોમવારે પણ અલગ ન હતો। ઇટ વોઝ નોટ એટ હોમ, અને તેઓ ઘરે ન હતા, બધા વિદ્યાર્થીઓ ઘરે હતા, પરંતુ તે મિસ્ટર જોશી તો શાળામાં જ હતા। હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ, અને તેઓ એમના વર્ગમાં હતા અને તેઓ ખૂબ જ ઠરી ગયા હતા। હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ, અને તેમને ખૂબ જ ઠંડી લાગી હતી અને એમણે ગરમ કપડાં પહેર્યા ન હતા। ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, અને હકીકતમાં તો બધા જ વિદ્યાર્થીઓ, જેટલા 5 વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા હતા એ બધા જ ઠરી ગયા હતા। ઇટ વોઝ ફ્રીઝિંગ, કેવા તે વિદ્યાર્થીઓને વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું। ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર, અને શાળા જાણે કેવું હતું, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, કે શાળા ફ્રીજ જેવી હતી। અવર ક્લાસરૂમ વોઝ લાઈક અ ફ્રીઝર, અને કે જાણે અમારો વર્ગખંડ કેવો હતો, ફ્રીઝર જેવો, કે જ્યાં આપણે બરફ મૂકીએ છીએ, કે આખી શાળા કેવી લાગતી હતી, ફ્રીજ જેવી, અને એમનો વર્ગખંડ ફ્રીઝર જેવો લાગતો હતો। એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, અને મિસ્ટર જોશી તો બરફ જેવા ઠરી ગયા હતા। ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, અને નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો। કોલ્ડ કોલ્ડ કોલ્ડ, કે ખૂબ જ ઠંડો। ઇટ વોઝ રેનિંગ હેવીલી, અને તે દિવસે ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો હતો। આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, અને હું શાળામાંથી વહેલો નીકળી ગયો। ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, આખો દિવસ વરસાદ વરસ્યો, પછી છેક રાત્રે વરસાદ અટકી ગયો। નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, સો એવરીથિંગ વોઝ ઓકે,
અને સૂર્યપ્રકાશ એ દિવસે બીજા દિવસે સૂર્યપ્રકાશ હતો તેથી બધું બરાબર હતું. ધેર વેર 25 સ્ટુડન્ટ્સ નોટ ઓનલી 5, અને તે દિવસે તો 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 નહીં. બટ ધેર વોઝ મિસ્ટર જોશી, સોરી વેર વોઝ, બટ વેર વોઝ મિસ્ટર જોશી, કે પરંતુ મિસ્ટર જોશી ક્યાં જ હતા? હી વોઝ વોઝન્ટ ધેર, વોઝન્ટ અહીંયા વોઝ નોટ પણ આપણે કરી શકીએ છીએ કે મિસ્ટર જોશી ત્યાં ન હતા. હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, તેઓ ઘરે હતા, માંદા હતા અને પથારીમાં હતા. તો ઘટનાના આધારે તમારે અહીંયા પાઠ સમજી અને ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરવી. ઓકે, તમને પાઠમાંથી તમને આ ખાલી જગ્યાઓના જવાબો મળી રહેશે. હોમવર્કમાંની અંદર તમારે એ ઘટનાના આધારે ખાલી જગ્યા અને વિધાનોની સામે ટ્રુ અથવા ફોલ્સ લખવાનું રહેશે. ઓકે.